नमस्कार, बोर्सेज हेलो गुरुजी यूट्यूब चैनल में आपनु स्वागत छे। आजे आपणे ओलम्पिक्स नी जे पांच रिंगो छे तेनो इतिहास अने अर्थ विषयनी माहिती मेळवीशुं। तो मित्रों, आ पांच रिंग विषयनी माहिती माटे संपूर्ण विडियो जो। चलो मित्रों, आपणे विडियो चालू करिए। तो आप जोई शको छो के पियर डी कुर्बेटियाने ओलम्पिकना चळवळना स्थापक तेमने आ डिजाइन करी हती। आ डिजाइन 1913 માં તેમણે કરેલી હતી। જ્યારે તેમણે આ ડિઝાઇન કરી ત્યારે સફેદ પૃષ્ઠભૂમિ પર પાંચ રંગો, કોઈ પણ અપવાદ વગર આ પાંચ રંગો સિલેક્ટ કરેલા હતા। આ પાંચ રંગો એ ત્યારના તમામ રાષ્ટ્રોના રાષ્ટ્રધ્વજના અંગો રજૂ કરતા હતા। આ પાંચ રંગોનો અર્થ શું થાય છે, આ રિંગનો અર્થ શું થાય છે તેની માહિતી મેળવીએ મિત્રો। આ પાંચ રંગો છે વાદળી, पीळो, काळो, लीलो अने लाल। ते तमे ऊपर रिंग में जोई सको छो मित्रों के आ रंगो छे। पण आ पांच रिंगो शिव दर्शावे छे तेनो अर्थ शू छे मित्रों? तो तेनो अर्थ ओलम्पिक प्रतीक, ओलम्पिक चळवळनी प्रवृत्ति व्यक्त करे छे मित्रों। आ ओलम्पिक चळवळ छे तेनी प्रवृत्ति व्यक्त करे छे। साथे साथे पांच खंडोनुं जोड़ाण, जे आपणा पांच खंडो छे तेनुं जोड़ाण करे छे। અને ઓલિમ્પિક રમતના વિશ્વભરના દરેક રમતવીરોનું બેઠકનું પ્રતિનિધિત્વ આ પાંચ રિંગો કરે છે। તો આ કયા ખંડો હતા તેની વિશે માહિતી મેળવીએ। જો આપને વિડીયો ગમતો હોય તો ચોક્કસ લાઇક કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઇબ કરજો મિત્રો। આ પાંચ ખંડો કયા કયા છે મિત્રો? તો તે અમેરિકા છે, આફ્રિકા છે, એશિયા છે, યુરોપ છે અને ઓશિયન એટલે કે ઓસ્ટ્રેલિયા ખંડ છે મિત્રો। આ પાંચો ખંડ તમે નકશા પર જોઈ શકો છો। આ પાંચ ખંડ એટલે કે સંપૂર્ણ દુનિયાને આવરી લઈને આ જે પાંચ રિંગ છે તે બનાવવામાં આવેલી છે મિત્રો। જો તમને આ વિડીયો ગમ્યો હોય તો ચોક્કસ લાઇક કરજો, સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઇબ કરજો અને વિડીયો જોવા બદલ ખૂબ જ થેન્ક યુ વેરી મચ। અહીં ભારતનો નકશો આપેલો છે। આ ભારતનો નકશો કેવી રીતે બન્યો તેનો ઇતિહાસ જો જાણવો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, જેથી આપનું જીકે વધે અને સાથે સાથે આવી અવનવી માહિતી આપણને મળતી રહે। થેન્ક યુ વેરી મચ।